દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મઈદીન ખત્રી. દર્શક મિત્રો, બોડેલી તાલુકાના પાટના અને પીઠા ગામ વચ્ચે ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવી દેતા ભયંકર અકસ્માતની ઘટના બની છે. બોડેલી તાલુકાના પાટના અને પીઠા ગામ વચ્ચે ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા ટ્રક રેલિંગ સાથે જોરદાર ભટકાઈ ટ્રકના કેબિનને મોટું નુકસાન થયું હતું. વાત કરીશું આજે માહિતી મુજબ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાટના અને પીઠા ગામ વચ્ચે એક ટ્રક છે તે વડોદરા તરફથી બોડેલી તરફ આવી રહી હતી. તે સમયે ટ્રકના ચાલકે અગમ્ય કારણોસર સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવી દીધું હતું અને જેને લઈને આજે ટ્રક છે તે રેલિંગ સાથે જોરદાર ભટકાઈ ગઈ હતી, જેમાં ટ્રકને મોટું નુકસાન થયું હતું. આ અકસ્માતમાં કોઈ જાતની જાનહાનિ થઈ ન હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રકને મોટું નુકસાન થયું છે, જ્યારે ટ્રકના ચાલકનો આબાદ બચાવ થયો છે, જેને નાની મોટી ઈજા થઈ છે. અકસ્માતને લઈને લોકોના જે ટોળા છે તે મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને થોડી વાર માટે ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ હતી. બોડેલી ડોકલિયા પબ્લિક હોસ્પિટલ તેમજ વૈષ્ણવ યુવા સંગઠન બોડેલી દ્વારા આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. વાત કરીશું, દર વર્ષે 15 ઓગસ્ટના દિવસે બોડેલીના કેટલાક યુવાનો છે તે ઉત્સાહપૂર્વક રક્તદાન શિબિરમાં ભાગ લેતા હોય છે, ત્યારે આજે બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જ્યારે જે પ્રકારે કહી શકાય છે કે રક્ત કોઈપણ કંપની કે ફેક્ટરીમાં બનતું નથી, માત્ર માનવ શરીરમાં જ એક રક્ત છે તે ઉત્પન્ન થાય છે, બને છે, અને જેની લોકોને તાતી જરૂરત હોતી હોય છે, અને મુશ્કેલીમાં લોકોને રક્ત આસાનીથી મળી રહે તે માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. જ્યારે બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ ખાતે આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. આજે 15 ઓગસ્ટ આપણા રાષ્ટ્રીય પર્વ નિમિત્તે બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ ખાતે વૈષ્ણવ યુવા સંગઠન બોડેલી દ્વારા પ્રતિવર્ષની જેમ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 54 ઉપરાંત રક્તદાન શિબિરો આ સંગઠનના માધ્યમથી બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે અને જનશક્તિ સેવા ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવી છે, જેમાં સવારથી જ સ્વયંભૂ રીતના આ માનવ કલ્યાણકારી કાર્યમાં લોકો પોતાની રીતના જ રક્ત આપી અને એક આ સેવાના મહાયજ્ઞમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આજે અત્યારે 25 ઉપરાંત રક્તદાતાઓ રક્તદાન કરી દીધું છે અને બપોરે 2 વાગ્યા સુધી આ માનવ કલ્યાણકારી કાર્ય વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેમાં લોકોનો સ્વયંભૂ સહકાર અમને પ્રાપ્ત થઈ રહ્યો છે અને જરૂરિયાતમંદ દર્દીઓ સુધી આ રક્ત પહોંચાડવામાં અમારા કાર્યકરો ખરેખર કામ કરતા હોય છે.